એક ક્વેશ્ચન એમસીક્યુ, એવું કીધું છે, બે હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ત્રણ ઇન્ડક્ટર્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા, એટલે આ રીતના જોઈએ છે, તો પરિપથમાં એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા થઈ, આ ત્રણેયનું સમતુલ્ય જ છે, એટલે ત્રણેય ન જોડવું હોય તેની જગ્યા ઉપર એક ઇન્ડક્ટર એવું જોડો કે આ ત્રણ જેટલું કામ આપે ને એટલું જ એક ઇન્ડક્ટર કામ આપે, તો એને સમતુલ્ય કહેવાય. તો મારી અગર શ્રેણીમાં બે ઇન્ડક્ટર હોય તો સમતુલ્ય મેળવવાનું સૂત્ર હે, પણ દૂર હોય તો આ બધા ઇન્ડક્ટર એકબીજા દૂર હોવા જોઈએ, તો કાંઈ કીધું ને એટલે દૂર જ લે, અને બધા ઇન્ડક્ટર એકબીજાથી દૂર હોય તો સમતુલ્ય શ્રેણીની અંદર સમતુલ્ય આત્મપ્રેરકત્વ મેળવવાનું સૂત્ર કેપિટલ એલ બરાબર એલ વન પ્લસ એલ ટુ હતું, અને સમાંતરમાં જોડ્યા હોય તો એકના છેદમાં એલ બરાબર એકના છેદમાં એલ વન પ્લસ એકના છેદમાં એલ ટુ હતું. તો અહીંયા જો, અને શ્રેણી કોને કહેવાનું, એક જ તાર ઉપરના જેટલા ઇન્ડક્ટર હોય શ્રેણીમાં ગણવા, અને જુદા જુદા તાર ઉપરના જેટલા ઇન્ડક્ટર હોય સમાંતરમાં ગણવા. તો આ જોઈ લો, અહીંથી તાર અલગ પડે છે બરાબર, એક આમ ઉપર જાય છે એક નીચે જાય છે, આ તાર આખો હળંગ જ છે, આ તો અહીં કાટકોણ આકારમાં વાયરો વળી ક્યાંક અહીંથી અલગ કરતા ને, આ તો કાટકોણ આકારમાં વાયરો, બાકી તારને કોઈ અહીંથી આમ ડાયરેક્ટ આમ લઈ લે તોય હાલે, તારને તો ગમે એમ વાળી, આ તો આકૃતિ સારી દેખાય એટલે આમ કાટકોણ આમ ચોર લંબચોર જેવું ગોઈટવું, બાકી એમ નમાં અહીંથી આમ તાર આમ તાર જોડી દીધું, અહીંયા એક ઇન્ડક્ટર આમ તાર જોડી દીધું બરાબર, અહીંથી આમ તાર જોડી દીધું તોય હાલે, તારને તો ગમે એમ વાળી. તો અહીંયા જો આ એક જ તાર ઉપર હે તો આ બે શ્રેણીમાં, તો પેલાનું સમતુલ્ય મેળવી લો આ બે, હાલો આ બેનું સમતુલ્ય કેટલું થાય, તો એલ બરાબર એલ વન પ્લસ એલ ટુ બરાબર, શ્રેણીમાં હા તો સમતુલ્ય મેળવવાનું સૂત્ર આવું હોય, આ બે હેનરીનું ઇન્ડક્ટર છે અને આ બે હેનરીનું ઇન્ડક્ટર છે, તો ટોટલ થાય કેટલું, તો કે ચાર હેનરી. તો હવે આ પરિપથ થાય કેવો, તો એ પરિપથનું સ્વરૂપ આવું થઈ જાય કે ઉપરના ભાગમાં એક ઇન્ડક્ટર મારી પાસે છે એ કેટલાનું છે, તો કે બે હેનરી, પછી નીચે બે હતા એ બે ન જોડે તેનું સમતુલ્ય ચાર હેનરીનું ઇન્ડક્ટર બરાબર, અહીંયા ચાર હેનરી, એટલે પરિપથ આવો થઈ ગયો. એટલે અહીંયા શું છે, તો કે અહીંયા શું છે બી, તો જોવા જુદા જુદા તાર ઉપરના બે ઇન્ડક્ટર, અહીંથી તાર અલગ પડે, એક આમ ઉપર જાય એક નીચે, તો આ બે શેમાં આવશે સમાંતરમાં, અને એકબીજાથી દૂર જ છે એવું માની લો, અને એનું સમતુલ્ય મેળવવાનું સૂત્ર તમારી પાસે હતું એકના છેદમાં એલ બરાબર એકના છેદમાં એલ વન અને પ્લસ એકના છેદમાં એલ ટુ, તો એકના છેદમાં એલ બરાબર એકના છેદમાં એલ વન એટલે બે હેનરી હે, અને એલ ટુ એટલે ચાર હેનરી હે, લસા લઈ લો તો આ બે ગુણા બે વત્તા એક એટલે ત્રણના છેદમાં ચાર આવશે, વ્યસ્ત કરી નાખીશ અને ચારના છેદમાં ત્રણ હેન્ડ્રી, આ આપણે એમસીક્યુનો આન્સર આવશે. એટલે આ પ્રકારના ઘણા બધા આવા એમસીક્યુ તૈયાર થાય, એટલે આ રીતના સમતુલ્ય મેળવવું, પણ જો જો દૂર હોય ને તો જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો, નજીક હોય ને આ બધા નજીક તો તો અહીંયા પ્લસ ઓર માઇનસ ટુ એમ ને એવું નોંધમાં આવતું, વ્યવસ્થિત નોંધ પહેલાં તૈયાર કરજો પછી આ એમસીક્યુ ગણવાનો પ્રયત્ન રાખજો બરાબર, નોંધ વગર એમસીક્યુ ગણશો ને તો એ ગોખવાના જ રહે, સાહેબે આવું કીધું હા સાહેબે એવું કીધું તે હોય છે હાલ લઈ લે, એના કરતાં નોંધ જરાક જુઓ બરાબર છે, વ્યવસ્થિત ટૂંકમાં મગજમાં ઉતારો પછી આ એમસીક્યુ કરો સરળ બનશે, એટલે મારે વારે વારે આ ટૂંકમાં સૂત્રનું બધું યાદ ન કરાવું. હાલો એકવીસમું એમસીક્યુ અહીં પૂરું થાય.